ફરિયાદ મળતા અમો તથા પોલીસ તંત્ર અમારા નાયબ મામલતદાર પુરવઠા ડીએસઓ ઓફિસથી સ્થળ ઉપર અમે હાજર થઈ અને તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે અમદાવાદથી જે કાલીકંકર સાબરમતી ગોડાઉન છે ત્યાંથી અરવલ્લી જિલ્લામાં માલ જઈ રહ્યો હતો અને એવી આશંકા છે કે એમાં કંઈ કટિંગ થતું હતું એવું છે. એના માટે અમે પંચરોજ કામ કરી અને ઉપર કલેક્ટર સાહેબને રિપોર્ટ કરીશું અને ટોટલી માલ જે હતો એ અરવલ્લી જઈ રહ્યો હતો એટલે અરવલ્લી ડીએસઓ સાહેબને પણ અમે જાણ કરી છે અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. આગળના પગલાં ભરવા માટે અમે ઉપર રિપોર્ટ કરીશું. સર આશંકા નહીં, આ તો પકડાયેલું જ છે, ડાલું બી પકડાયા છે અને કટિંગ કરતા બમ્બી બી પકડાઈ છે મીડિયા દ્વારા અને પર્દાફાશ કરવામાં આવ્યો છે. એના માટે અમે જે વજન કાંટો છે એના ઉપર લઈ જઈ અને એનું વજન કરશું. અમે ખરેખર કેટલું માલ ઓછો છે શું છે એ વજન કાંટા ઉપર વજન થશે પછી જ એક્ઝેક્ટ યાદ આવશે, ખબર પડશે કે ભાઈ કેટલું ઓછું છે શું છે. અમે અત્યારે હાલ પંચનામું કરી અને જે કંઈ છે જેટલો માલ ઓછો હશે એનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે કલેક્ટર સાહેબને અને એના ઉપરથી પછી આગળની કાર્યવાહી કરવામાં. કેટલી ગાડીઓ પકડાઈ? અત્યારે હાલ 6 ગાડીઓ આપણા પકડાઈ. કેટલી બોરી હતી? અંદાજિત 3000 જેટલા કટ્ટા છે પણ કટ્ટા કરતાં વજન કાંટા ઉપર માપ કરશું એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ખરેખર માલ કેટલો છે શું છે એના ઉપર ખ્યાલ આવશે. આ સમગ્ર જે મામલો છે એમાં કોના પર ફરિયાદ કરવામાં આવશે? ખાસ કરી જે જવાબદાર હશે, ટ્રક ડ્રાઈવર છે, ટ્રાન્સપોર્ટર છે, જે કોઈ હોય ઉપરથી અમને જે પણ કંઈ સૂચના આપવામાં આવશે કલેક્ટર સાહેબ દ્વારા એ પ્રમાણે અમે ફરિયાદ કરીશું. આમાં જે ગાડીના જે લાયસન્સ હોય છે એ લાયસન્સ બ્લેકલિસ્ટ? હા હા, એ સરકાર આગળના પગલાં લેશે. એમાં કન્ડિશન્સમાં બધી લખેલી જ હોય છે અને એનું ભંગ થયેથી ઉપર પગલાં લેવામાં આવશે.